મુઠ્ઠીભર હાડકાનો એ માણસ જેને આપણે ગાંધી કહીએ છીએ એની પાસે રાજકોટ દુર્ઘટનાના પીડિતો ન્યાય માગવા માટે ગયા એ અંગ્રેજોની સામે લડી શક્યા પણ એ કાળા અંગ્રેજોની સામે ન લડી શકતા એ જનૂનની સાથે અને એ તીવ્રતાની સાથે લડવાવાળા માણસો પણ હવે નથી બચ્યા પણ જેણે પોતાનું કોઈ ગુમાવ્યું છે સ્વજન ગુમાવ્યા છે એ લોકો તો કોની પાસે જવાના છે અપેક્ષાઓની સાથે દુર્ઘટનાના બાવીસમાં દિવસે પણ અહીંયાથી ત્યાં ભટકી રહ્યા છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી કોઈ પોતાનું સ્વજન ગુમાવે એ સ્વજનનું ભયાનક ક્રૂરતા સાથે મૃત્યુ થાય એ મૃત્યુના સમાચારો આવે ત્રણ ચાર દિવસની પ્રતીક્ષા પછી કોથળામાં બાંધીને મૃતદેહ મળે જેને તમે ખોલીને જોઈ પણ ન શકો એમાં છેલ્લી વાર પોતાના દીકરાને જોઈ ન શકે એ વીસ વર્ષની ત્રેવીસ વર્ષની જવાન અર્થીઓ ઘરમાંથી ઉઠે અને પછી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે તમને ન્યાય ક્યારે મળશે ત્યારે જો રાજકોટની પોલીસ કમિશનર કચેરીની અંદર તમારે જવું હોય તો ધક્કે ચડવું પડે તમારે ગાંધીનગરમાં પ્રશ્ન પૂછવા હોય તો એ તમને જવાબ ન મળે એસઆઈટી તપાસ કેટલું સરળ છે જે દેખાય છે એટલું સરળ છે ક્લિયર દેખાઈ આવે છે કે આની અંદર આ દુર્ઘટના નથી આ લિટરલી આ માનવ વદનો ગુનો નોંધાવવો જોઈએ કેમ કે આ લોકોએ રાખેલી ભયાનક ગુનાહિત બેદરકારી હતી અને છતાંય આપણી પાસે એ દુર્ઘટનામાં ન્યાય નથી અને બીજી દુર્ઘટનાઓની પ્રતિક્ષા છે કેમ કે ગામે ગામ શહેરે શહેર અનેક એવી દુર્ઘટનાઓ છે જે માત્ર આપણે એની પ્રતિક્ષા કરી રહ્યા છીએ કે કંઈક થાય માણસો મરેને એના વિશે વાત કરીએ સત્તરમાં દિવસે બધા પ્રશ્નો થયા વીસમાં દિવસે દુર્ઘટનાના વીસ દિવસ પછી હું ધ્રોલમાં ગઈ જે જામનગર પાસે આવેલું છે રાજકોટ જામનગરની વચ્ચે ઘણા બધા પરિવારજનો છે એમાંથી બે પરિવારજનોની મુલાકાત કરી મેં અને બંનેની માતાઓએ જે કલ્પાંત કર્યું ત્યાં મારા પહોંચતાની સાથે જ એટલે તમે હજી વાત કરવાની શરૂ કરો તમે બોલવાનું શરૂ કરો અને એની પહેલાં જ્યારે મા ધ્રુસકે ધ્રુસ્કે રડી પડે ત્યારે તમને એવું લાગે કે આપ ફાટી પડવું જોઈએ ચારેય બાજુથી પ્રશ્નો થવા જોઈએ દરેક વ્યક્તિ માત્રની આંખમાં આંસુ હોવા જોઈએ અને સવાલો હોવા જોઈએ કમનસીબે ઘરની બહાર નીકળો બાકીના સામાન્ય માણસોને મળો તો એવું લાગે કે આપણે ફરી એકવાર ટેવાઈ ગયા સ્વભાવગત આપણી આદત પ્રમાણે આપણે એ ઘટનાને સ્વીકારી લીધી અને એટલી હદે સ્વીકાર ભાવ આવી ગયો કે આજે બાવીસમાં દિવસે ફરી એકવાર એ લોકો એ પીડિત પરિવાર કોંગ્રેસ પક્ષ અને બાકીના લોકો ગાંધી આશ્રમ ખાતે ભેગા થયા અને ત્યાં ગાંધી આશ્રમ ગાંધી પાસે જવાનું એકમાત્ર કારણ એ હોય છે કે બાપુ સત્યના માર્ગ પર ચલ ચાલતા શીખવે આંદોલન કરતા કે સત્યાગ્રહ કરતા શીખવે અન્યાયની સામે લડતા શીખવે હવે કેટલું અન્યાયની સામે લડી શકાય છે કે કેટલો ન્યાય મળી શકે છે એ ખબર નથી પણ એ તો આવ્યા છે તો કશુંક લઈને જશે ધ્રોલમાં મેં સાંભળેલું કલ્પાંત હું આખું તમને સંભળાવી નહીં શકું કેમ કે બાકીના સમાચારો પણ છે અને એ વાતને બે દિવસ પણ થયા છે પણ છતાંય તમે એકવાર મેં એ એ મા બાપોએ જે મને પ્રશ્નો પૂછ્યા જેના જવાબો આજે પણ હું આ રેકોર્ડ કરી રહી છું ત્યારે મારી પાસે નથી એ લોકો અહીંયા અમદાવાદ આવ્યા છે તો પણ એમને શું કહેવાનું દરેક વખતે મળીને એ પણ મને નથી ખબર પણ છતાંય જે જોયું એ તમને બતાવવું છે એટલે તમે ગાંધી આશ્રમના દ્રશ્યો પણ જુઓ અને પછી રાજકોટ ધ્રોલમાંથી જે દ્રશ્યો સામે આવ્યા હતા એ પણ સાંભળો આજે દુઃખ સાથે કહેવાનું છે સંવેદનહીન સત્તાના જૂઠા વાગે ઢોલ અહીં તો અહીંયા તો ચાલે છે પોલમ પોલ સત્તા દુઃખ અને લોહીના આંસુ સાથે જણાવવાનું છે કે આટલા આટલા કાન થાય છે તેમ સરકારનું પેટનું પાણી પણ હલતું નથી તો આજે અમે અમદાવાદ શહેરના નાગરિકોને પણ અપીલ કરી છે તો આની અંદર આ ગરમીની અંદર સેંકડો લોકો અગ્નિકાના ભોગ પહેલા શાંતિ આપે અને ન્યાય પ્રક્રિયામાં ઝડપી થાય એ હેતુથી આજે કોઈ પણ રીતે તમામ અમદાવાદના નાગરિકો અત્યાર સુધી એવું બન્યું છે કે જેટલી પણ ઘટનાઓ બની એમાં ક્યાંય પણ ન્યાયની જે વાત છે એ ન્યાય એ વેગળો રહ્યો છે પીડિત પરિવારથી એટલે પીડિત પરિવાર જો આટલા દિવસથી રાજકોટમાં બેઠો હોય અને એ એની માગણી બહુ નાની માંગણીઓ છે કે સીટની અંદર નિષ્પક્ષ તપાસ કરનારા અધિકારીઓ નિમાય અને પીડિત પરિવારને ન્યાય મળે આટલી એક નાની માગણી જો સરકાર સંતોષી ના શકતી હોય તો પીડિત પરિવારને હાલ જે એસઆઈટીનું ગઠન થયું છે એમાં વિશ્વાસ નથી એવું પીડિત પરિવારનું પણ કહેવું છે અને પીડિત પરિવાર પણ અમારી સાથે અહીંયા જોડાવાના છે આ ઉપરાંત ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ જોડાવાના છે કોંગ્રેસના લાલજીભાઈ છે અને બીજા ઘણા બધા સન્નિષ્ઠ કાર્યકરો જેઓ વર્ષોથી હ્યુમન રાઇટના મુદ્દે કામ કરી રહ્યા છે એવો પણ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જોડાયા

તો અમારે શું કરવાનું મારે બીજું તો કઈ છે ને જે હતો એ દીકરો જ હતો તો દીકરો જ નથી રહ્યો અને દીકરાને ને જ અઢી ત્રણ મહિના મેરજ કરેલ હતી મારી વહુ અત્યારે હોસ્પિટલ માં છે કેવી રીતે બચાવવા કેવી રીતે પુરાવાનો નાશ કરવો શું કરવું એ માહેર હોય એ જ આખી આખી આ ટુકડી આમાં મૂકે છે આ જે જે કાંડ બે પાછો એ આવડા જ બધા ચોર હતા તો એમ નહીં તમારે બધાયને હપ્તા જ ખાવાતા તો કોકના છોકરાને સુકાંબલી ચડાઈ જેટલા લોકો આમાં છે શણવેલા એને હું એમ કહું છું કે કોઈક દિવસ એને આ રીતે અકાળ મૃત્યુ થાય હું એવી અપેક્ષા રાખું છું કે મને ન્યાય જોઈએ બાકી મારે બીજું કાંઈ નથી જોતું અને ખબર જ છે કે ન્યાય નહીં મળે કેમ કે બધાય અંદર છે સણવેલા એટલે બધા પૈસા ખાઈને હમણાં બધું પૂરું કરી દેશે મુખ્યા લેવા જાવ મારા દીકરા

અપેક્ષા તો અમને ન્યાય મળે એ અમને મોટી અપેક્ષા છે ચાર ચાર લાખ રૂપિયા શું એના છોકરા જો વયા ગયા હોય તો ચાર ચાર લાખ હું એકલો બધા પાંચ પાંચ લાખ રૂપિયા આપી દઉં મારી જમીન વેચીને આપી દઉં ચાર લાખ માં શું કહે માણાની કિંમત ચાર લાખ ની જ છે ખાલી ચાર લાખ ની જાહેરાત કરી દઈએ અને એ કેતા હતા કોઈ સમરબંધી ને નહીં છોડી કીએ સમરબંધી ને તમે નહીં છોડો આમાં અમને તેવું લાગતું નથી કે કોઈ તમે સમરબંધી નહીં છોડો એવું ખેર પણ મને ખબર છે કે આપણો સમાજ ક્યારેક ક્યારે એકતા બતાવે છે મને એ પણ ખબર છે કે આપણો સમાજ ક્યારેક ક્યારે એક થાય છે એ વાત જાતિ અને ધર્મની હોય તો સમાજની એકતાને કોઈ નથી તોડી શકતું ભલભલી સરકારોને એ પડાવી દે છે બે હજાર સત્તરમાં આપણે જોયું હતું કે આંદોલનો જે જાતિગત આંદોલનો હતા એ એટલા સ્ટ્રોંગ બન્યા કે ભારતીય જનતા પાર્ટીના આટલા સત્યાવીસ વર્ષ જૂનું શાસન આમ સરકાર જતાં જતાં બચી ગઈ એટલો જબરદસ્ત તીવ્ર પ્રતિસાદો હતા બે હજાર સત્તરથી લઈને બે હજાર બાવીસની વચ્ચે બધું જ બહુ સરસ હતું એવું નહોતું સત્તરથી બાવીસ વચ્ચે તો આપણે તક્ષશિલાએ જોયું ને મોરબીએ જોયું પણ છતાંય સરકારને કોઈ ફરક ન પડ્યો અધિકારીઓને કોઈ ફરક ન પડ્યો એનું કારણ એ કે એ જાતિ કે ધર્મને સ્પર્શતા મુદ્દાઓ નહોતા ફરી એકવાર બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી થઈ જ્યાં જ્યાં ફરક પડ્યો ત્યાં જાતિ હાવી હતી એટલે ફરક પડ્યો જ્યાં જ્યાં ફરક પડ્યો ત્યાં જાતિગત મુદ્દાઓ હતા એટલે ફરક પડ્યો બાકી સામાન્ય પોતાના મુદ્દા પર મત નથી આપ્યા પક્ષ માટે માટે આપે આપે છે છે વિપક્ષ વિપક્ષ મુદ્દાઓના આધાર પર જીતીને નથી આવતું ના પક્ષ પોતાના મુદ્દાઓ પર જીતી શકે છે એટલે ભારતીય જનતા પાર્ટી કે પછી પ્રધાનમંત્રી મોદી જ્યારે ધર્મની વાત કરે અને પછી આવીને તમારી ભેંસ લઈ લેશે એ પ્રકારના સ્ટેટમેન્ટ આપે ત્યારે આપણને એવું થાય કે યાર પ્રધાનમંત્રી કક્ષાના માણસ શુકામા કહી રહ્યા છે પણ દુર્ભાગ્યપૂર્ણ હકીકત દેશની એ છે કે એવું ન બોલ્યા હોત તો કદાચ બે લાખથી જીતતા ગેની બેન એની જગ્યાએ ત્રીસ હજારથી જીત્યા છે ધર્મ કે જાત વગર તો આપણે વોટ જ નથી કરતા અને આપણે આપણા નેતાઓને દોષ આપતા રહીએ છીએ ઉપરથી નીચે આવે છે વાત સાચી છે પણ ઉપરથી નીચે આવતું બંધ નહીં થાય તો નીચેના માણસોની એટલે કે સામાન્ય વ્યક્તિની જવાબદારી છે કે એકવાર તો તમે ના પાડો આ મુદ્દાઓને ખેર બીજો એક મુદ્દો આજે દિવસભર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો ટ્વિટર પર ચારેય બાજુ આકરી પ્રતિક્રિયાઓ આવી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખૂબ એક્ટિવ જોવા મળ્યા કેમ કે વિષય જૈન સમુદાયનો હતો જૈન ધર્મને લગતો હતો જે થયું એ અતિશય દુર્ભાગ્યપૂર્ણ હતું પાવાગઢમાં માતાજીના મંદિર તરફ જવાના રસ્તા પર સીડીની આજુબાજુ ભગવાન નેમિનાથની જે જૈન ધર્મના તીર્થકર છે એમની જે પ્રતિમાઓ અને શિલ્પ મૂર્તિઓ આવેલી હતી એને ખંડિત કરવામાં આવી માત્ર ખંડિત નહોતી કરવામાં આવી અને લિટરલી બાજુ પર ફેંકી દેવામાં આવી હતી ના અમન્ય જળવાયુના મર્યાદા જળવાયુ મને યાદ છે કે હું જ્યારે માઉન્ટ આબુમાં દિલવાડાના ડેરા જોવા માટે ગઈ હતી તો અતિશય સુંદર એ જગ્યા છે એ જોયા પછી વારંવાર બસ ત્યાં જઈને એને જોવાનું મન થાય એટલી અદ્ભુત એની એનું શિલ્પ અને કોતરણી છે પણ ત્યાં ઘણી બધી મૂર્તિઓ પ્રતિમાઓ એવી હતી કે જેના નાક કાપી નાખેલું હતું કે એને ખંડિત કરવામાં આવી હતી ટૂંકમાં તો વિચાર આવ્યો કે આક્રાંતાઓ કેટલા ક્રૂર હશે કે જે કળાને નષ્ટ કરી શકે છે જે કોઈની આસ્થાને એટલી હદે ઠેસ પહોંચાડી શકે છે કે માત્ર તમને ખોટા કે નીચા બતાવવાના ચક્કરમાં એ દુનિયાના એવા અદ્વિતીય કળા અને શિલ્પના બે નમૂન પ્રતિમાને ખંડિત કરી રહ્યા છે જે એ પોતે ક્યારેય બનાવી શકવા માટે સક્ષમ જ નથી પાવાગઢના કિસ્સામાં પણ એ સામે આવ્યું એવું કહેવામાં આવ્યું કે ભાઈ ઉપર જવાનો જે રસ્તો છે ત્યાં એસ્કેલેટર બનાવવામાં આવે છે જેથી છેક માતાજીના મંદિર સુધી તમે એસ્કેલેટર પર જઈ શકો તમારે બહુ ચાલવાનું કે ચઢવાનું ન થાય બહુ સરસ વાત છે જરૂરિયાત પણ છે ખાસી ઉંમરવાળા લોકો કે બાકી જે લોકોને કોઈ સમસ્યાઓ હોય એ લોકો છેક અંદર માતાજીના ગર્ભગૃહ સુધી નથી જઈ શકતા કેમ કે ઉપરનું ચઢાણ નથી ચડી શકતા રોપવેમાંથી ઉતર્યા પછી પણ એનો મતલબ એ તો નથી કે તમે પ્રતિમાઓને ખંડિત કરશો એનો મતલબ એ તો નથી કે જે તમારા ધર્મનું નથી એને તમે ખંડિત કરશો એને તો ઉપરથી તમારે વધારે આમન્ય અને માન મર્યાદાની જળવાય એનું ચોકસાઈથી ધ્યાન રાખવાનું હોય મંદિરના ટ્રસ્ટી અશોક પંડ્યા સહિતના લોકો પર જૈન સમાજના અગ્રણીઓએ પ્રશ્નો ઉઠાવ્યા છે એ વિદેશી આક્રાંતતાઓ હોય કે આપણી આજુબાજુ રહેલા આવા આક્રાંતતાઓ કે જે મંદિરમાંથી કાં તો શિલ્પ સ્થાપત્ય ચોરી જાય છે કાં તો ખંડિત કરે છે કાં તો એનું કાં તો એને સાચવતા નથી એ બધા લોકો આક્રાન્તાઓ કરતાં ઓછા એ નથી પેલા વારથી આવ્યા હતા એટલે આપણે એમને આક્રાંતા કહેતા હતા તો અંદર છે ને આવું કરે છે એ લોકો ક્યારેય એ પ્રતિમાઓ એટલા વર્ષો જૂની કોઈ કહે છે પાંચસો કોઈ પાંચ હજાર હજારો વર્ષ જૂની જે પ્રતિમાઓ છે તમે એને ફરીથી બનાવી નથી શકવાના તા ના તમે વર્તમાનમાં એવું કશું કરી રહ્યા છો કે આજથી પાંચ હજાર વર્ષ પછીની પેઢીઓ યાદ રાખશે કે મારા પૂર્વજો આ કરીને ગયા તો આપણે એમને એવું કશું આપીએ નથી રહ્યા તમે ના પોતાના ધર્મનું પોષણ કરી રહ્યા છો પોષણ કરતા હોત તો બળાત્કાર જેવા ગંભીર આરોપો મંદિરના ટ્રસ્ટીઓ પર ન લાગતા અને એ મંદિરના ટ્રસ્ટીઓ પર એ આરોપ લાગ્યા પછી એ લોકો મંદિરનો વહીવટ ન કરતા જે મંદિર સ્ત્રી શક્તિની પૂજા કરે છે એ પાવાગઢનું મહાકાળીમાંનું મંદિર છે અને એના ટ્રસ્ટીઓ પર જે તે સમયે બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ લાગેલા છે અને છતાંય એમનું કશું કોઈ ખાસ બગાડી શક્યું નથી તમે પોતાના ધર્મનું રક્ષણ નથી કરી શકતા એનું પોષણ નથી કરી શકતા એનું જતન નથી કરી શકતા ઉપરથી જેવા આરોપ લાગે છે તમે તમે પોતે મગ્ન જોવા મળો છો જેનું મંદિર છે જે શક્તિની આરાધનાનું મંદિર છે એનું પણ પૂરતું જતન નથી કરી શક્યા અને બાકીના ધર્મના લોકો કે એમનું પણ તો એ સ્થાન છે કોઈ સ્થાન પર ક્યાં કોઈએ તેવા થપ્પા કે સિક્કા મારી દીધા છે જૈન ધર્મના અનેક પવિત્ર સ્થાનો વર્ષોથી ત્યાં આવેલા છે એ લોકો પણ જો પૂજા કરે છે તો એમની સામે પણ જો કે એમાં ઓછું નહોતું એમાં પણ શ્વેતાંબર અને દિગંબરનો વિવાદ સામે આવ્યો એટલે દિગંબર સમાજના પ્રતિનિધિ એ જે પાવાગઢમાં છે એમણે કહ્યું કે ભાઈ આ બધું અમારું છે અહીંયા શ્વેતાંબરનું કશું નથી તો શ્વેતાંબરે કહ્યું કે ભાઈ અમે તો એમને રખરખાવ માટે આપેલું છે બધાએ ભેગા થઈને આપણે સંવર્ધનને જતન કરવાની જરૂર છે શ્વેતાંબર દિગંબરમાં વહેંચાવાની જરૂર નથી કમનસીબે વાળસ માત્ર વહેંચાયેલો છે એટલી હદે વહેંચાયેલો છે કે એ ક્યારે જતન કરવામાં કટ્ટર બની જાય છે અને પોતાને ખબર નથી હોતી કોઈ આંગળી ચિંધીને એવું કહે કે તમે આ ખોટું કરી રહ્યા છો અથવા કટ્ટરતા તરફ છો તો એ પોતે સ્વીકારી નથી શકતા એટલે ધર્મનો જે મૂળ હેતુ ને મૂળ સિદ્ધાંત છે કે માણસને વધારે સારી રીતે જીવન જીવતા કરવું એ તો ક્યાંય દૂર ભૂલાઈ જાય છે અને એકબીજા કરતાં પોતાને મોટા ઊંચા મહાન અને અમારો જ આ અધિકાર છે આ મારું આ તારું બસ એની સ્પર્ધામાં ખોવાઈ જાય છે પાવાગઢમાં પણ એ સામે આવ્યું જો કે આખરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખૂબ ત્વરિત રીતે વિડીયો પોસ્ટ કરીને કહ્યું કે ફરીથી મૂર્તિઓ યથાસ્થિતિ મુકાવવાની શરૂઆત કરી દીધી છે જૈન ધર્મ સાથે સંકળાયેલા જે લોકો એક્ટિવિસ્ટ છે એ લોકો કહી રહ્યા છે કે ખાલી આટલી વાત નથી વારંવાર આવું થઈ રહ્યું છે અને જૈન સમાજ આટલો એક અને પાવરફુલ છે એટલે આ લોકો સાંભળે છે બાકી તો આ લોકો સાંભળે પણ નહીં આરોપો ગંભીર છે ગૃહ રાજ્યમંત્રીએ જે વિડીયો મૂક્યો છે એ પણ જોઈએ ને એ સિવાય ઘણી બધી પ્રતિક્રિયાઓ સામે આવી છે સાંભળીએ એમને શ્રી એમની સાથે પણ વાત થઈ છે તેઓ પણ પ્રયાસ કરી રહ્યા છે આના માટે આજે એક મીટિંગ અર્જન્ટ ત્યાં બોલાવેલી છે જે માચી કહેવાય પાવાગઢ ઉપર ત્યાં પણ એક પોલીસ સ્ટેશન છે ત્યાં જે પણ કલેક્ટર છે એમને ટ્રસ્ટીઓને ત્યાંના સ્થાનિક સંઘને બોલાવ્યા છે છતાં પણ આ વિષયની અંદર હું ઘણા સમયથી ઊંડો ઉતરેલો છું હું જોઈ રહ્યો છું કે હજી આમાં જૈનો પ્રત્યેનો દ્વેષ એવા જે તત્વો એવી જે માન્યતાઓ અને હજી પણ એમની ગણતરી ન્યાય અપાવવાની હોય આવું અમને દેખાતું નથી ધર્મની વાત ખાલી અહીંયા જ નથી અટવાયેલી ધર્મમાં હિન્દુ ધર્મમાં પણ સનાતન વર્ષે સ્વામિનારાયણ નામનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ ટ્રેન્ડની વચ્ચે ઘણા બધા લોકો જે સ્વામિનારાયણ ભગવાનમાં નથી માનતા એ લોકો સહજાનંદ સ્વામીથી લઈને નીચેના બાકીના એમના અનુયાયીઓ ગુરુગાદીઓ બાકીની પરંપરાઓ એ બધાને જબરદસ્ત ગાળો આપતા હોય છે તો વાઇસ વર્ષા સંપૂર્ણ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભરોસો રાખતા લોકો સંપ્રદાય એ ધર્મનો એક હિસ્સો છે એવું માનવા તૈયાર નથી થતા એ લોકો માને છે કે બધાથી ઉપર છે બધાથી ઉપર છે એવું માનવામાં એ લોકો અને દરેક વ્યક્તિ પોતાના ભગવાનને હંમેશા બધાથી ઉપર માને છે એટલે જેમ સ્વામિનારાયણ ભગવાનની વાત આવે ત્યારે એમના અનુયાયીઓ એવું બહુ સરળતાથી કહી દેતા હોય છે કે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની જય એટલે તમે જ્યારે સર્વોપરી એમ કહી રહ્યા છો ત્યારે તમે એવું કહી રહ્યા છો કે બાકીના બધા નીચે છે જે સાણંગપુરમાં પણ એ વિવાદ થયો હતો વિવાદનું મૂળ જ એ છે કે તમારા માટે તમારા ભગવાન ખૂબ મહાન પણ બાકીના લોકો એમના અનુયાયી કે સેવક શું કામ તમે એમને બતાવી રહ્યા છો સામે તર્ક એવો આપવામાં આવ્યો કે પુરાણોમાં એકબીજાની સામે લખાયેલું છે પુરાણો ખાસા વર્ષો પછી લખાયા વેદો એની પહેલાં લખાયેલા છે એમાં એ ઘણા બધા વિવાદો છે એ વિવાદોમાં ન પડતા જે ઘટનાઓ સામે આવી રહી છેલ્લા કેટલાય સમયથી એટલે વડતાળના એક સ્વામિનારાયણ સંતની ઘટના સામે આવી એના પછી ગઢડામાં સામે આવી એના પછી રાજકોટના ગુરુકુળમાં ખીરસરા પાસે એ ઘટના સામે આવી કે જ્યાં લિટરલી હવે તો સાબિતી સાથે વિડીયો ક્લિપ વાયરલ થાય છે સાધુ સંતોની જેમાં એમના મોઢા દેખાતા હોય જેમાં એ ક્યારેક પુરુષની સાથે તો ક્યારેક સ્ત્રીની સાથે સંબંધો બાંધતા હોય તમે કેટલા દમ ભને દેખાડા કરતા હોવ છો કે અમે તો સ્ત્રીનું મોઢું નથી જોતા ન્યૂઝ ચેનલમાં કામ કરતા ઘણા બધા સ્ત્રી પત્રકારોએ એ ફેસ કરેલું છે કે ફોન ઉપાડે અને પ્રશ્ન પૂછવાનો આવે તો કે સ્ત્રીનો અવાજ છે એટલે અમે વાત નહીં કરીએ એમ કરીને ફોન મૂકી દે છે ઘણી એટલે મારા ઘણા બધા સાથી પત્રકારોએ કહ્યું કે એમણે ફોન કર્યો અને સામેથી ફોનો રિસીવ કર્યો અને એમનો ફોન રેકોર્ડ થઈ રહ્યો હતો ઓન એર આખું ગુજરાત સાંભળી રહ્યું હતું ત્યારે જે તે સમયે એક સંતે ફોન એવું કહીને મૂકી દીધો કે અમે સ્ત્રી સાથે વાત નથી કરતા બહુ સરસ તમે સ્ત્રી સાથે વાત નથી કરતા તમારી મરજી તમારે કોની સાથે બોલવું ન બોલવું એ તમારે નક્કી કરવાનું છે પણ તમારા આંખ નીચે જે થઈ રહ્યું છે નીચે ગુરુકુળમાં કે જેમાં સ્ત્રીઓ સાથે તમારા કથિત સાધુ અને સંતો સંબંધો બાંધી રહ્યા છે લિટરલી બળાત્કાર કરી રહ્યા છે દુષ્કર્મના કેસ એમની પર ચાલી રહ્યા છે એ લોકોને શું કહેશો સંપત્તિ અને સ્ત્રી એ બંનેની આજુબાજુ તો ઘેરાયેલા છે તમારા સંતો એમના પર જ્યારે પ્રશ્ન આવે ત્યારે કમનસીબે કોઈ ઉપરના લોકો જવાબ નથી આપતા ઉપરથી ગડ્ડામાં જે કિસ્સો સામે આવ્યો કે જે તે સમયે જેને જેને દીક્ષા જેની પાછી લઈ લેવામાં આવી હતી અને સાધુમાંથી સંસારિક જીવનમાં જેને મોકલી દેવામાં આવ્યો હતો એ માણસને ફરી એકવાર દીક્ષા આપી દીધી જેવી ઘટના તરત શાંત થઈ ગઈ એટલા માટે કેમ કે એકબીજાની પાસે બધાની પોલ ખોલવા માટેના પુરાવા હોય છે એટલે સંતોએ ચાલાક છે એકબીજાના બધા પુરાવા રાખે છે કે જેથી જો તું મોઢું ખોલીશ મારી સામે તો હું તારું બતાવી દઈશ એના ચક્કરમાં એક એવો સંપ્રદાય કે જે ખૂબ વર્ષો પહેલા શરૂ થયો એનો તો તમે લોકો દાંટ વાળી રહ્યા છો જો કે કેટલાય હરિભક્તો છે કે જે એની અંદર બહુ વહેલા જાગ્યા છે ગઢડા હોય કે વડતાલ સંપ્રદાયની આજુબાજુ આવેલી ખરાબ વૃત્તિઓને ઢાંકવાની જગ્યાએ એ પ્રવૃત્તિને ઢાંકવાની જગ્યાએ એ લોકો ખુલીને એનો વિરોધ કરી રહ્યા છે અને સંપ્રદાયને ફરી એકવાર શુદ્ધ કરવા તરફ લઈ જઈ રહ્યા છે જો એ પોતાના અભિયાનમાં સરળ સફળ રહેશે તો કદાચ સંપ્રદાયનું લાંબા ગાળે અસ્તિત્વ ટકી રહેશે બાકી ઘણા બધા સંપ્રદાયો આવ્યા અને પછી બહુ જ સીમિત થયા અને કાં તો નામશેષ થઈ ગયા સ્વામિનારાયણ સંપ્રદાય કે બહુ જ વિશાળ છે અને દુનિયાભરમાં છે એટલે સીમિત કે નામશેષ એ બંને તરફ જવાય નથી જઈ રહ્યો પણ એ જે ભરોસો કે વિશ્વસનીયતા છે એ જો સાવ ગુમાવી દેશે તો એનો કોઈ મતલબ નથી રહેવાનો એની સાથે ધર્મ કે પછી ધાર્મિકતા જેવી વાતો કે શુદ્ધ લાગણીથી લોકો નહીં જોડાય એ વાત ચોક્કસ છે બાકીના હરિભક્તો જે આ કોશિશ કરી રહ્યા છે સંપ્રદાયને આ પ્રકારના કનિષ્ઠ તત્વોથી મુક્ત કરવાની એમને પણ સાંભળવા જોઈએ સાંભળીએ એમાં આ મિલી ભગતથી આ બધું થયેલું હોય બરાબર આની ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને કડક ને કડક સજા કરવામાં આવે તેવી અમારી માંગ છે અહીંયા કન્યા કેળવડી છાત્રાલયનું અહીંયા જે હોસ્ટેલ હોય અને અહીંથી છોકરીને લઈ અને કિરસરા ભણવા માટે જતા હોય એ રીતના એવી પ્રોસિજર એ કરતો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કડક ને કડક સજા થાય એવી અમારી માંગ છે મુખ્ય માંગ એ છે કે જે અહીંયા દુષ્કૃમ દુષ્કૃત્ય કરનાર ભગવત પ્રકાશ અને હરિજીવન બેની જે વિડીયો ક્લિપ જાહેર થઈ છે એમને તાત્કાલિક ધોરણે અહીંયાથી મંદિરમાંથી હટાવો એવી પૂરા સત્સંગ સમાજની માંગ છે જ્યાં સુધી એ લોકો હટશે નહીં અત્યારે અમે આવેદનપત્ર આપી અને અલ્ટિમેટમ આપેલું છે કે સાત દિવસની અંદર કાર્યવાહી કરો અને પૂનમે એમના ટ્રસ્ટીઓની મીટિંગ છે ટ્રસ્ટીઓ હાલ મળ્યા છે પણ સાધુઓ ભાગી ગયા છે અને સાધુઓને કહેવાનું એ કે તમે કેમ મીડિયા સામે આવતા નથી અને હરિભક્તોથી કેમ દૂર રહો છો જ્યારે વડતાલમાં બે દિવસ પહેલાં અમે આવેદનપત્ર દેવા ગયા હતા ત્યારે ત્યાંના સંત વલ્લભ કોઠારીએ ગઈકાલે નિવેદન આપ્યું કે એક વાગે હરિભક્તો આવે નહીં વાગે આવ્યા તો અમે હાજર તમારું આંદોલન ચાલુ રહેશે તો હાલ અત્યારે ગાંધી ચિંત માર્ગે અમારું આંદોલન ચાલુ છે જો માંગણી નહીં સ્વીકારાય તો ભગતસિંહ ના રસ્તે પણ અમે ચાલીશું ભગતસિંહ અને અમારા સંપ્રદાય ના વીર ભગુજી ધર્મ રાજનીતિ અને ધંધો ત્રણેય એકબીજાના પોષક તત્વો બને છે પૂરક બને છે એકબીજાનું એકબીજાની મદદ કરતાં કરતાં એ એવા સામાન્ય માણસ હોય એટલે રાજનેતાઓ માટે મતદારો હોય ધર્મગુરુઓ માટે એમના ભક્તો કે પછી વેપારીઓ માટે એમના ગ્રાહકોએ બધું એટલું બધું પૂરક અને એકબીજાની સાથે ગૂંથવણવાળું બનાવી દીધું છે કે કોઈ કશું બોલી જ નથી શકતું અને કોઈ બોલવા જાય તો પણ પ્રશ્ન થતા હોય છે દેશ અને રાજ્ય બંનેમાંથી એક એવી ઘટના અથવા એક એવું વાક્ય સામે આવ્યું જે સાંભળીને થયું કે આ રાજનેતાઓ ખરેખર રાજનીતિને લાયક નથી રાજનીતિ ઇવન રાજકારણને લાયક નથી ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના પ્રમુખ છે ડૉક્ટર વિજય શાહ એમનું નામ છે ખૂબ મોટા નેતા છે કેમ કે વડોદરા ભાજપના પ્રમુખ છે પણ ખૂબ મોટા નેતા હોવાથી મોટાઈ નથી આવી જતી અને એટલા માટે કદાચ એમને એ વાતનો અહેસાસ જ નથી કે આ દેશમાં લોકતંત્રનો મતલબ શું છે એમણે કહ્યું કે કામ કરવાના હોય એટલે વડોદરાના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ઉમેદવાર સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના સંગતનો કાર્યક્રમ હતો વડોદરા સંસ્કારી નગરી કહેવાય અને પ્રબુદ્ધ નાગરિકોની એટલે બુદ્ધિશાળી નાગરિકોની પણ નગરી કહેવાય એવું કહેવાય કે ત્યાં ભણેલા ગણેલા લોકો ખાસા હોય છે સમજણવાળા લોકો છે પણ એ સમજણ વડોદરા ભાજપના પ્રમુખમાં ન દેખાય કેમ કે સાંસદનો સન્માન સમારોહ હતો અને પછી એ બોલી રહ્યા હતા કે જેણે વોટ ઓછા આપ્યા હોય એને કામ નહીં કરવાનું તો બધું ભણ્યું હશે કદાચ ડૉક્ટર છે એટલે મને એવું લાગે છે એકચ્યુઅલ પહેલાં ડૉક્ટર હશે વાળા નહીં હોય તો શું તમે નાગરિક શાસ્ત્ર નથી ભણ્યા ડૉક્ટર વિજય શાહ કેમ કે જો તમે નાગરિક શાસ્ત્ર ન ભણ્યા હોય તો એમએસ યુનિવર્સિટી બહુ સારી યુનિવર્સિટી છે તમારે ત્યાં એડમિશન લેવું જોઈએ તમારે ભણવું જોઈએ કે આપણે ત્યાં ચૂંટણીનો મતલબ છે કે વ્યક્તિ પોતાનો ઓપિનિયન આપે છે મત આપે છે કોઈને ચૂંટીને મોકલે છે અને પછી ચૂંટાયા પછી જનપ્રતિનિધિનું કામ છે એણે બધા માટે કામ કરવાનું છે તમને કોણે મત આપ્યા કે નહીં એ ફિલ્ટર કરીને કામ નથી કરવાનું તમારે એમના કામ નથી કરવાના એ હિસાબે તમને જાણે વોટ નથી આપ્યા એને તમને ટેક્સ પણ ન આપવો જોઈએ એ શું કામ ટેક્સ આપે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને કે પછી ભારત સરકારને એને જીએસટીમાંથી પણ મુક્તિ આપી દો અને એવું કહી દઉં કે તારા રસ્તા પર નહીં જવાનું એને કહી દઉં કે તારા વોર્ડમાં અમે હોસ્પિટલ નહીં બનાવીએ કે શાળાનું કામ નહીં કરીએ કશું જ કામ નહીં કરવાનું પરસ્પર હોય ને તમે કામ કરો છો ઉપકાર નથી કરતા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છો તમે રાજ્યના પ્રમુખ નથી અને જો તમે સંગઠનના પ્રમુખ હોઈને જેના થકી સરકાર ચૂંટાઈને આવી છે એવા પ્રતિનિધિઓને આવી સલાહો આપો છો તો તમે પદને લાયક નથી કેમ કે તમે નથી સમજ્યા કે તમે એ પાર્ટીમાંથી આવો છો જ્યાં ડૉક્ટર પંડિત દીનદયાળ ઉપાધ્યાય કહેતા હતા કે અંત્યોદય કતારમાં ઊભા રહેલા છેલ્લા માણસ સુધી જ્યાં સુધી વિકાસ નથી પહોંચતો ત્યાં સુધી એ વિકાસનો કોઈ મતલબ નથી અને ત્યારે ડોક્ટર ઉપાધ્યાય એવું નહોતા કહેતા ત્યારે પંડિત દીનદયાળ ઉપાધ્યાયે એવું નહોતું કહ્યું કે આપણને વોટ આપે એનો જ અંત્યોદય થવો જોઈએ એનો જ વિકાસ થવો જોઈએ એટલે છેલ્લા માણસનો ઉદયની વાત કરતી ભારતીય જનતા પાર્ટીના એક શહેરના પ્રમુખ એવું કહે છે કે મત ન આપે તો વિકાસ નહીં કરવાનો કે કામ વિચારીને કરવાના તો કદાચ એમને શરમ આવવી જોઈતી હતી પણ કમનસીબે રાજનીતિમાં શ ર નહીં એટલે શ નહીં ર ને નહીં તો મને શું એ નાતે ડૉક્ટર વિજય શાહ બોલી રહ્યા હતા એ સતત બોલ્યા એના પછી ભારતીય જનતા પાર્ટીના જ એક ધારાસભ્ય યોગેશ પટેલની પ્રતિક્રિયા પણ આવી સાંભળી બંને અમુક જ પ્રકારના બુથ માંથી ભારતીય જનતા પાર્ટી ને મત મળે છે હું લાલપુરા વિધાનસભાની વાત કરું અને દરેક વખતે અમુક પ્રકારના બુથ માંથી ભારતીય જનતા પાર્ટીને મત મળતા નથી અથવા તો બહુ ઓછા મત મળે છે

કે ભાઈ અમારે કોઈ નાતી જાતિ એનો અમારે કઈ ભેદ હોય નહીં ધારો કે રોડ હોય ત્યારે હું ભાઈ આ રોડ વાલો ના રોડ બનાવવાનો ઘણા લોકો એ વખતે મુસ્લિમ રહે છે અહીં ફલાના રહે છે આપણા વોટ નથી હાલતા ત્યારે હું અમને કહું કે જો ભાઈ તઈ ખાડા હશે તઈ પાણી ભરાશે તઈ મચ્છર થશે આ મચ્છરને ને કેટેગરી કે એનો એરિયા નથી હોતો એ મુસ્લિમોને જ કંઈ છે કે આપણને નહીં થાય એમ કહી હું સમજાવું આવું ત્યારે થાય જ્યારે સત્તાનો પક્ષ અને સરકારે બંને પોતાના બાપ સમજી બેસે એ લોકોને એવું લાગે કે એમના પૈસાથી આ બધું ચાલે છે ડૉક્ટર વિજય સાહે તમારે ઘરના પૈસાથી કોઈની મદદ નથી કરવાની કે તમે એવું કહેશો કે મારી મદદ કરીશું ને આની નહીં કરીએ એટલે જ્યારે સાંસદ ંગ જોશીએ શપથ લીધા હશે કે બાકીના ધારાસભ્યોએ શપથ લીધા હશે અથવા તમે પ્રધાનમંત્રીની શપથવિધિ સાંભળી નહીં હોય ભક્તિમાં એટલા લીન હશો કે શબ્દો શું બોલી રહ્યા હતા એ તમને નહીં સંભળાયા હોય એમાં શપથ એ લોકો જ્યારે ઈશ્વરની સાક્ષીમાં સોગંદ લે છે ત્યારે ભેદભાવ ન કરવાના શપથ લે છે એ સોગંદ લે છે કે રાગ કે દ્વેષ વગર કરીશું મદદ અને રાગ કે દ્વેષ વગર મતનો પણ રાગ કે દ્વેષ ન હોય ખેર એ શપથ લેવાને કેટલા લોકો લાયક છે ખબર નથી પણ જે લોકો એમને ચૂંટીને મોકલે છે એવા સંગઠનના નેતાઓને ભારતીય જનતા પાર્ટી બહુ જલ્દી તાલીમ આપે જરૂરી છે ભાન ભૂલી રહ્યા છે આવું જો કે બિહારમાં પણ સામે આવ્યું હતું જેડીયુના સાંસદ છે દેવેશચંદ્ર ઠાકુર ચૂંટાઈને આવ્યા છે સીતામઢીથી માર્જિન ઓછું રહ્યું હતું તો એમણે કહ્યું કે જેણે આપણને વોટ નથી આપ્યા એના કામ આપણે કરવાના નથી યાદવ અને મુસ્લિમના તો કામ જ આપણે નથી કરવાના એટલે આ લોકો ખરેખર નાગરિક શાસ્ત્ર નથી ભણતા સાતમા આઠમા ધોરણમાં ઊંઘતા હશે પાછળ ક્લાસમાં બેસીને બાકી એમને ખબર હોત કે આ દેશનું નાગરિક શાસ્ત્ર શું કહે છે પણ ખેર એમણે ક્યાં એમણે ઘેટા પેદા કરવા છે નાગરિકો તો પેદા કરવા નથી એટલે બાકીના સવાલો બનતા નથી છેલ્લે ઓટલીને કારેલાનું શાક એની કરીએ વરસાદ આવી રહ્યો છે અને ઘણા બધા વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અમદાવાદ સહિતના વિસ્તારોમાં કે પછી મધ્ય ગુજરાતમાં કે ઉત્તર ગુજરાતમાં આ સત્તર થી બાવીસ ની વચ્ચે જબરદસ્ત ગાજવીજ પવન અને અંબાલાલ કાકાની ભાષામાં કહીએ તો ડાળીઓ તૂટી જાય ને કાચા મકાનના છાપરા ઉડી જાય એટલા જબરદસ્ત પવન સાથે વરસાદ આવી રહ્યો છે સાંભળીએ એમને આગાહી શું કહી રહી છે ઉલ્લેખનીય છે કે તારીખ સત્તર પછીનો જે પવનની ગતિ છે એ તે જ ગતિના પવનો છે અને જે થંડર સ્ટોમ એક્ટિવિટી જબરદસ્ત છે વીજ પ્રપાત પણ જબરદસ્ત છે એટલે આ તારીખ વીસથી અઠ્યાવીસમાં ચરાચર ગુજરાતમાં નિર નિયંત્રણ ચોમાસું આવી શકશે આવી જશે અને ગુજરાતના મહદ ભાગોમાં સારો વરસાદ છે ચિંતા કરવાની જરૂર નથી આપણે ખરેખર નાગરિક બનીએ અને આપણા નેતાઓ આપણને ગેટા ન સમજે કે જેથી એવું વિચારી લે કે વોટ નહીં આપે તો અમે એમને કઈ મદદ ન કરીએ એમની આંખોમાં ડર હોવો જોઈએ અમારા કારણે તમે નેતા છો તમે આપોઆપ નેતા બનીને જન્મ્યા નતા અમારા મતના કારણે નેતાઓ છો જીતો છો કે હારો છો તમે પ્રતિબદ્ધ છો અમારા કામ કરવા માટે કેમ કે અમારા પૈસે તમે આ વ્યવસ્થા ચલાવો છો અમે પૈસા ભેગા કરીને આપીએ છીએ અને એને વેચવાનું કામ તમને આ સોંપ્યું છે નહીં કે તમે સંપત્તિના માલિક છો આટલી સદબુદ્ધિ ઈશ્વર આ નેતાઓને પણ આપે અને જ્યારે પ્રધાનમંત્રી કે કોઈ પણ વ્યક્તિ શપથ લેતું હોય તો માત્ર એમને જોવામાં ન ખોવાઈ જાય એ શપથના શબ્દો પણ ગંભીરતાથી સાંભળે એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર